विद्यार्थी मित्रों, गया वीडियो नी अंदर आपणे काव्य नंबर बे जोयुं हतुं, एक ज दे चिनगारी, बराबर। एनी समजूती आपणे समझ्या हता। आजे आपणे समझवानुं छे पाठ नंबर 3, जुमो भिस्ती। भाई, जुमो भिस्ती जे छे पाठ, एनो साहित्य प्रकार छे बोध कथा। एना लेखकनुं नाम छे धूमकेतु, जे एमनुं उपनाम छे, एमनुं पूरुं नाम छे गौरीशंकर गोवर्धनराम जोशी, बराबर। हवे ए जुमो भिस्ती जे पाठ आपेलो छे आपणने, तो आ बोध कथानी अंदर धूमकेतु ए मुख्यत्वे मनुष्यनो प्राणी प्रत्ये अने प्राणीओनो मनुष्य प्रत्ये जे कंई प्रेम होय छे एनुं वर्णन आपेलुं छे। मुख्यत्वे पशु प्रेम जे छे ए आपणी अंदर होय छे। આમ તો એક કવિએ ખૂબ જ સારી પંક્તિ પણ લખેલી છે, વસુધૈવ કુટુંબકમ, બરાબર। આ ભાવના જે છે એ આપણી અંદર હોવી જોઈએ, મતલબ કે આખું વિશ્વ જે છે એ કુટુંબ હોવું જોઈએ, એની અંદર દરેક આવી જાય, મનુષ્ય હોય તો પણ, ભલે પ્રાણીઓ પશુ જીવજંતુ કે ગમે તે, આપણા જે વૃક્ષો જે છે એને પણ આપણા મિત્રો કહેલા છે। તો સજીવ તત્વ જે છે એ સંપૂર્ણપણે બધા એક પરિવાર થઈને રહે, એ જ ભાવના આપણી અંદર હોવી જોઈએ। તો પ્રાણીઓ પ્રત્યે પ્રેમ હોય એવા, અથવા તો મનુષ્ય અને પ્રાણીઓ પ્રત્યે, પ્રાણીઓ અને મનુષ્ય પ્રત્યે જે પ્રેમ ભાવના હોય છે, એવા પાઠનું વર્ણન જે છે એ લગભગ દરેક ધોરણની અંદર હોય છે। તમે આગળ ભણીને આવેલા છો સિંહની દોસ્તી, બરાબર। એની આગળ છે કુત્તે કી વફાદારી, એ સિવાય સંસ્કૃતની અંદર પણ આવેલું છે અવિચારી કાર્યમાં કુરુ, કે નોળિયો જે છે એ બાળકને બચાવવા માટે સાપને મારી નાખે છે, મતલબ કે ત્યાં નોળિયાની વફાદારી આપણને જોવા મળે છે। સિંહની દોસ્તીમાં જે માત્રાવાળા દરબાર જે હોય છે એમની સાથે છેક અંતિમ, મતલબ કે સ્મશાન યાત્રાને અંદર પણ સિંહ જે છે એ જાય છે। જે કુત્તે કી વફાદારી, તો લાખા વણઝારાનો પ્રસંગ છે, બરાબર, એની સાથે જે કૂતરો હતો એ કઈ રીતે વફાદારી નિભાવે છે। તો અહીં પણ જે જુમો ભિસ્તી જે છે, એક ભિસ્તી મતલબ કે એક જાતિનું નામ છે, જે ચામડાનું જે કોથરું હોય છે મશક, એ મશકની અંદર પાણી ભરીને ગામની અંદર ઘરે ઘરે પાણી પહોંચાડવાનું કાર્ય કરે છે, એવી કોઈ જાતિ મતલબ ભિસ્તી। તો એ મુખ્ય પાત્ર છે જુમો, અને એની સાથે એનો મિત્ર અને એનો પરિવારનો એક સભ્ય પણ, જેનું નામ છે વેણું, પણ વેણું જે છે એ કોઈ માણસ છે નહીં, એ એક પાડો છે, બરાબર। અને બીજું પાત્ર છે જુમો। તો આ બે પાત્રો જે છે એ મુખ્ય છે। આ બંનેના જે કંઈ પ્રસંગો જે છે એનું વર્ણન આપણને આ પાઠની અંદર આપેલું છે, જે આપણે જોઈશું। પણ પાઠ જોયા પહેલાં આપણે લેખકનો પરિચય, પાઠ નંબર 3, જુમો ભિસ્તી, ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી, ધૂમકેતુ। ધૂમકેતુના ઉપનામથી જાણીતા ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીનો જન્મ સૌરાષ્ટ્રમાં ગોંડલ પાસે આવેલા વીરપુરમાં થયો હતો। ટૂંકી વાર્તાના સ્વરૂપનો વિકાસ કરનાર અને એને કલામય ઘાટ આપનાર તરીકે ધૂમકેતુનું ગુજરાતી સાહિત્યમાં ચિરંજીવ સ્થાન છે। એમનું તણખામંડળ 1 ગુજરાતી સાહિત્યમાં કલાત્મક ટૂંકી વાર્તાનો પહેલો સંગ્રહ ગણાય છે। ઘણા વાર્તા સંગ્રહો ઉપરાંત નવલકથાઓ, પ્રવાસ વર્ણનો અને આત્મકથા પણ એમણે આપ્યા છે। આ વાર્તામાં માનવી અને પશુ વચ્ચેના નિસ્વાર્થ પ્રેમનું, મૈત્રીની ભાવનાનું હૃદયગમ નિરૂપણ થયેલું છે। જુમો પોતાના પાડાને સાચવીને રાખે છે, એને લાડ કરે છે, એને બચાવવા વલખા મારે છે અને એની સાથે મોતને ભેટવાની તૈયારી બતાવે છે। તે જ રીતે પાડો પણ પોતાના માલિકને સમજદારીથી બચાવી લે છે। થોડી ચૂંટેલી વિગતોથી જ વાતાવરણ જમાવવાની ધૂમકેતુની શક્તિનો ખ્યાલ આ વાર્તા પરથી અવશ્ય આવશે, બરાબર વિદ્યાર્થી મિત્રો। હવે આપણે આગળ પાઠની સમજૂતી જોઈએ। આણંદપુરના એક ખૂણામાં ઝૂંપડા જેવા માત્ર 3 મકાનો પોતાના દેખાવથી આવતા જતાનું લક્ષ્ય ખેંચી રહેતા। હવે જુમો જે ગામમાં રહેતો, તો એ ગામનું નામ શું છે? આણંદપુર,
બરાબર આણંદપુર જે છે એ ગામનું નામ છે, જુમાનું ગામ છે. હવે આણંદપુરની અંદર એ રહેતો હતો. જુમાને મુખ્ય કેટલા ઝૂંપડા હતા? ત્રણ ઝૂંપડા, બરાબર. એ ત્રણેય ઝૂંપડા જે છે એ ગામની અંદર પ્રવેશ કરતાની સાથે જ દેખાઈ આવતા હતા. ખૂણામાં ઝૂંપડા જેવા માત્ર ત્રણ મકાનો પોતાના દેખાવથી આવતા જતાનું લક્ષ ખેંચી રહેતા. હવે લક્ષ શબ્દ જે છે તો લક્ષનો અર્થ શું થશે કે ધ્યાન, અને બીજો શબ્દ છે લક્ષ્ય. તો લક્ષ અને લક્ષ્ય બોલવામાં સરખું લાગે પરંતુ બંનેનો અર્થ એક સરખો થતો નથી. લક્ષ એટલે ધ્યાન અને લક્ષ્ય મતલબ કે ધ્યેય થાય છે. લક્ષ ખેંચી રહેતા. જૂની ખખડધજ આંબલી ત્રણેય મકાનોને ઢાંકતી, ચારે તરફ ગટરની દુર્ગંધ છૂટતી અને ધૂળના ગોટા ઉડતા. કે જૂની ખખડધજ આંબલી, ખખડધજનો અર્થ થાય છે જે વૃદ્ધ હોય તે, બરાબર. પણ વૃદ્ધ હોવા છતાં પણ મજબૂત બાંધાનું જે હોય, ભલે જૂનું પુરાણું છે, ઉંમરલાયક છે, પણ તેમ છતાં પણ યુવાનની જેમ કાર્ય કરી શકે તેવાને શું કહે છે? ખખડધજ. તો આંબલી જે છે એ ખખડધજ હતી. ખખડધજ આંબલી ત્રણેય મકાનોને ઢાંકતી, ચારે તરફ ગટરની દુર્ગંધ છૂટતી હતી, બરાબર, ખરાબ વાસ આવતી હતી, અને ધૂળના ગોટા ઉડતા. પતરાના પાટિયાના અને ગુણિયાના એમ અનેક રંગી થીગડા મારેલી ખડકી ખુલ્લી રહેતી. જે જુમાનું ઘર છે એ ઘરની ખડકી જે છે એની ઉપર કઈ કઈ વસ્તુ લગાવેલી હતી? તો એક એ ખડકી ઉપર એનો દરવાજો જે છે ત્યાં પતરાનું પણ થીગડું મારેલું, કોઈ લાકડાનું પાટિયું પણ, અને ગુણિયાના મતલબ કે જે કોથળો હોય છે સણિયાનો એના ટુકડા પણ મારેલા હતા. આમ અનેક રંગી થીગડા મારેલી ખડકી ખુલ્લી રહેતી. અંદર એક ફાટેલ તૂટેલ સાદડી પર જુમો ભીસતી પોતાનો હોકો ગગડાવતો બેઠો હોય, બરાબર. અહીં જે આ વર્ણન આપેલું છે તે આપના પાઠ્યપુસ્તકની અંદર આપ ચિત્રની અંદર પણ જોઈ શકો છો. અંદર એક ફાટેલ તૂટેલ સાદડી પર, સાદડી નીચે પાથરવાનું જે આસન હોય છે તે, સાદડી પર જુમો ભીસતી પોતાનો હોકો ગગડાવતો બેઠો હોય. હોકો મતલબ એક પ્રકારની ચલમ. જુમાએ સોના રૂપાના વાસણથી માંડીને ઠીકરાની ફૂટેલી હાંડલી સુધી બધા તડકા છાંયડા જોઈ લીધા હતા. અહીં સોના રૂપાના વાસણથી માંડીને મતલબ કે સોના રૂપાના વાસણમાં પણ પોતે જમેલો હતો અને માટીના વાસણોની અંદર પણ એ જમેલો છે, અને તડકા છાંયડા જોઈ લીધા હતા. તડકા છાંયડા જોવા રૂઢિપ્રયોગ છે, મતલબ કે સુખ દુઃખમાંથી પસાર થવું, સુખ દુઃખ જોવા. પોતાના જીવનની અંદર સુખ પણ એને જોયેલું છે અને દુઃખ પણ જોયેલું છે. કે વાસણથી અહીં સોના રૂપાના વાસણથી માંડીને ઠીકરાની ફૂટેલી હાંડલી સુધી, હાંડલી નાની માટલી, બરાબર, જેના માટે બીજો એક શબ્દ વપરાય છે ડોણી પણ કહેવામાં આવે છે. તડકા છાંયડા જુઓ, સુખ દુઃખમાંથી પસાર થવું, સુખ દુઃખનો અનુભવ કરવો. એમણે તડકા છાંયડા પણ જુમાએ જોયેલા હતા. જન્મ્યો ત્યારે શ્રીમંત બાપને ત્યાં એક હાથમાંથી બીજા હાથમાં ફર્યા કરતો. જ્યારે જુમાનો જન્મ થયો ત્યારે એનો પરિવાર જે છે એ સુખી હતો, તો એક હાથમાંથી બીજા હાથમાં, બીજાથી ત્રીજા હાથમાં એમ એ ફર્યા કરતો, મતલબ કે ખૂબ જ એને લાડ લડાવવામાં આવતા હતા. હજી એને સાંભળતું હશે કે પોતે 10 વર્ષનો થયો ત્યારે હાથી પર બેસીને પરણવા નીકળેલો. વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ રાખજો, પ્રશ્નની અંદર પૂછી શકે કે જુમાના લગ્ન જે છે એ કેટલી ઉંમરે થયા હતા, તો 10 વર્ષે.
અને જુમો પરણવા માટે સેના ઉપર બેસીને ગયો હતો, તો હાથી પર બેસીને. પરંતુ એને એ સાંભળતું પણ હશે. હવે સાંભળતું સાંભળવું મતલબ કે યાદ આવવું, અને બીજો શબ્દ છે એવો ને એવો તે સાંભળવું. અહીં ર અને અળ બંનેનો તફાવત છે. તો સાંભળવું મતલબ કાનેથી સાંભળવાની ક્રિયા. તો સાંભળવું અને સાંભળવું આ બંને શબ્દની અંદર તફાવત છે, એ લખવામાં પણ ધ્યાન રાખવું. એ વખતે તેણે શોખની ખાતર એક પાડો પાડેલો. એ સમયે એણે એક શોખ ખાતર એક પાડો પાડ્યો હતો. ફક્ત શોખ ખાતર, એને એક એવો શોખ હતો કે પોતે કોઈ પ્રાણીને પાડે. એણે શોખ ખાતર એક પાડો પાડેલો. આજ અનેક રંગો જોયા પછી બંને જણા વેણુ અને જુમો સાથે રહેતા. આજે ઘણા બધા સુખ દુઃખ જોઈ લીધા પછી પણ એનો પરિવાર એની સાથે નહોતો, જુમાની સાથે, પરંતુ વેણુ જે છે પાડો એ એનો મિત્ર પોતાની સાથે જ હતો. વેણુ અને જુમો સાથે રહેતા. વેણુ નામ વિચિત્ર હતું. હવે વેણુ નામ જે છે એ કેવું હતું? વિચિત્ર, મતલબ કે પ્રાણીનું નામ છે એટલા માટે ઘણાને આશ્ચર્ય લાગતું. હવે વિચિત્ર શબ્દ જે છે, વિચિત્ર તો આ જોડણી માટે ધ્યાનમાં રાખવું, બરાબર? વિચિત્ર શબ્દ. વેણુ નામ વિચિત્ર હતું, પણ જ્યારે પૈસાની છોડ આંગણે રેલાતી ત્યારે જુમાને અનેક મિત્રો હતા. હવે બીજો એક અહીં રૂઢિપ્રયોગ આવે છે, પૈસાની છોડ આંગણે રેલાવી, મતલબ કે ખૂબ જ સુખ સમૃદ્ધિ હોવી. પૈસાની છોડ આંગણે રેલાતી મતલબ કે જુમો જ્યારે ખૂબ જ ખુશ હતો અહીં અને ખૂબ જ સુખી હતો ત્યારે જુમાને અનેક મિત્રો હતા. એ આપણને પણ અનુભવ થાય છે કે જે સુખી માણસ હોય છે એના મિત્રો ઘણા બધા હોય છે, અને જ્યારે આપણા જીવનની અંદર દુઃખ આવે છે ત્યારે આપણા મિત્રો જે છે એ પણ ઘટી જાય છે. મિત્રો તો ઘટે પરંતુ સાથે સાથે આપણા જે સગાવાલાઓ જે હોય છે એ પણ આપણાથી દૂર જતા રહેતા હોય છે. એટલા માટે કહેવત જે છે, આપણે કહીએ છીએ કે કોઈ પણ પ્રસંગોની અંદર સગાવાલાને બોલાવવા જોઈએ. તો સગા કોણ અને વાલા કોણ? સગા મતલબ કે જેની સાથે આપણા લોહીના સંબંધો હોય, મતલબ કે કુટુંબીજનો, તે આપણા સગા છે. અને જે વાલા મતલબ કે જેની સાથે આપણે લોહીના સંબંધો નથી, જે આપણા કુટુંબીજન નથી, તેમ છતાં પણ એ આપણને આપણા પોતાના લાગે છે, એને કહેવાય છે વાલા. પણ અત્યારે કહેવત ઉલટી થઈ પડે કે જે સગા હોય એ વાલા નથી હોતા અને વાલા હોય છે તે સગા નથી હોતા. કે અહીં વેણુને જ્યારે સુખી હતો ત્યારે એને ઘણા બધા મિત્રો હતા, પરંતુ અત્યારે ફક્ત એક જ મિત્ર છે એનો, વેણુ. એવું આ જુમાનું અત્યારે જીવન છે. કે તેમાંથી એને ઘણા બધા મિત્રો હતા, તેમાંથી કોઈ એક મિત્ર હતો જે સાહિત્ય રસિક, મતલબ કે સાહિત્ય પ્રેમી હતો. એ સાહિત્ય રસિક હિન્દુ મિત્રે પાડાને આવું કુમડું વેણુ જેવું નામ આપી દીધેલું. પ્રશ્ન તમારે પૂછાય કે જુમાના પાડાનું વેણુ નામ કોણે આપેલું છે? તો તમારે જવાબની અંદર લખવું પડે કે જુમાના કોઈ સાહિત્ય રસિક હિન્દુ મિત્રે પાડાને વેણુ એવું કુમડું નામ આપેલું છે. વેણુ જેવું નામ આપી દીધેલું. પછી તો એ ચાલ્યું. જુમો લક્ષાધિપતિ હતો, ભિખારી બની ગયો, બરાબર? કે જુમો જે છે એ લક્ષાધિપતિ મતલબ કે લાખોપતિ હતો, પરંતુ આજે એ સાવ ભિખારી બની ગયો છે. વળી ચડ્યો પાછો પડ્યો, કે પાછો એના જીવનની અંદર થોડુંક સુખ આવ્યું, પાછું દુઃખ આવી ગયું. અને આજે છેવટે આ ત્રણ તૂટેલા ઝૂંપડામાં એનો બધો સામાન સચવાઈ રહેતો હતો. હવે ત્રણ જે ઝૂંપડા આપેલા છે તો ત્રણેય ઝૂંપડાની અંદર એનો બધો સામાન સચવાતો હતો. એ ત્રણેય ઝૂંપડામાં કઈ રીતે સચવાતો તે જોઈએ. કે એક ઝૂંપડાની અંદર વેણુ બંધાતો હતો,
વચ્ચે બારણું હતું તેમાંથી શેઠ ને નોકર આખો દિવસ એકબીજાની સામે જોઈને બેસી રહેતા, મતલબ કે એકની અંદર વેણુંને બંધાતો, એકમાં જુમો રહેતો અને ત્રીજું જે ઝૂંપડું હતું તેમાં વેણું માટે ઘાસ ભરવામાં આવતું હતું, મતલબ ઘાસ ભરાતું. અનેક મિત્રો આવ્યા ગયા મળ્યા અને ટક્યા, માત્ર જુમો અને વેણું બાળપણથી આજ સુધી અખંડ રહ્યા હતા. અખંડ મતલબ કે જે ખંડિત ન થયું હોય એને કહેવામાં આવે છે અખંડ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલા પાઠની જે સમજૂતી જોઈ તે તમે ફરીવાર પુનરાવર્તન કરી લેજો. આનાથી આગળનું આવતા વિડીયોમાં જોઈશું.